वेलकम टू विनीज वर्ल्ड। तो आज मैं तुम्हारी साथ हेर केर वीडियो शेयर करवाने छू। हेर केर करीने एनी अंदर थोड़ी टिप्स एंड ट्रिक्स हे। मैं तमने अमुक डीआईवाई बताईश और अमुक हेर मास्क वगैरह बताई दईस, कारण के मैंने बहुत टाइम थी रिक्वेस्ट आती थी। और मैं अत्यारे इंस्टाग्राम पर पोल भी नाख्यू थूँ कि तमने नेक्स्ट यूट्यूब वीडियो क्यों जोईए, हेर केर वीडियो जोईए कि पछी फोटोशूट आइडियावाड़ू जोईए, फोटोशूट आइडियावाड़ू। तो वधारे वोट मैंने हेर केर माटे हता अने बहुत टाइम थी मैंने हेर केर नी रिक्वेस्ट भी आती थी। तो मैं विचार्यू कि तमारी माटे एकदम बदा पॉइंट तमारा क्लियर थई जाए एनी माटे एक तमारी माटे वीडियो बनावूँ। तो मैं बहुत टाइम थी राह भी जोती थी एना आ वीडियो माटे। सो फाइनली आ वीडियो जाए छे, तो चलो वीडियो स्टार्ट करी। ओके, तो अहींया मैं तमने बधु स्टेप बाय स्टेप बताईश अने ट्राई करीश कि तमारा बधा पॉइंट क्लियर थई जाए अहींया, के तमारी बधी जे प्रॉब्लम छे ते अहींया सॉल्व थई जाए। अहींया जे वस्तु हुं तमने कहेवानी छुं ने, ए मैं मारी डेली रूटीनमां मैं मारी ऊपर पोते यूज कर्यो छे अने ए बधी वस्तुनो मने ફાયદો થયો છે, એટલે હું તમારી સાથે શેર કરીશ। અને અમે એવું કશું નથી કહી કે મેં કસેથી ઉઠાઈને તમારી સાથે બોલીશ કે તમને કહી દઈશ કે ના યાર બે મિનિટમાં તમારા વાળ લાંબા થઈ જશે કે આ અંતે, એવું કશું છે નહીં। મેં જે એવું યુઝ કર્યું છે મેં મારા વાળ માટે કર્યું છે, મેં એ તમને બતાવીશ અને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે બધું અહીંયા મેં ક્લિયર કરી શકું તમારા બધા ડાઉટ। ઓકે, તો ચલો, તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે ને કે રેગ્યુલર તમારે હેર વોશ કરવાનું છે। હવે અહીંયા રેગ્યુલર હેર વોશનો મતલબ એ નથી કે તમે રોજે વાળ ધોવો, ડેલી હેર વોશ નથી કરવાનું, બે ત્રણ દિવસે છોડીને તમારે હેર વોશ કરવાનું છે। રોજે વાળ ધોવાથી બી તમારા વાળ ઉતરશે, હેર વોશ કરશો તો ડેન્ડ્રફ તો નહીં થાય, કારણ કે એક બે દિવસ પછી છોડીને તમે જોશો કે તમે હેર વોશ કર્યા અને બે ત્રણ દિવસમાં તમને ડેન્ડ્રફની પ્રોબ્લેમ થશે। તો એમાં શું કરવાનું છે એ હું તમને પછી કહીશ કે કઈ રીતે તમે ડેન્ડ્રફ રિમૂવ કરી શકો છો। ઓકે, ડાયરેક્ટ તો નહીં પણ થોડા સમય સુધી તમારે એ વસ્તુ ટ્રાય કરવી પડશે અને પછી જ, કોઈ બી વસ્તુ તમને તાત્કાલિક રિઝલ્ટ નહીં આપે। ઇવન તમે કેમિકલ પ્રોસેસ બી કરાવો, તમારા વાળમાં કેમિકલ પ્રોડક્ટ યુઝ કરો તો બી એ તમને કંઈ તાત્કાલિક રિઝલ્ટ નહીં આપે, એને બી તમારે ખાસા વીક સુધી યુઝ કરવું પડે તો તમને જઈને રિઝલ્ટ મળે છે એનું। મેં તમને અહીંયા બધું ડીઆઈવાય સમજાવીશ અને મતલબ કેવું કે જેટલું થાય તેટલું તમારે કેમિકલ પ્રોસેસ નથી કરાવવું। નેક્સ્ટ, હેર વોશ કરો ને તો કેમિકલ ફ્રી પ્રોડક્ટ યુઝ કરજો, કેમિકલ ફ્રી શેમ્પૂ યુઝ કરો, કેમિકલ ફ્રી કન્ડિશનર યુઝ કરો તો એ વધારે સારું રહેશે, કારણ કે જેટલું તમે કેમિકલવાળું તમારા હેર માટે યુઝ કરશો ને એટલા તમારા વાળ ડેમેજ બી થશે, ડેન્ડ્રફ અને હેરફોલની પ્રોબ્લેમ તો આવવાની જ છે। હેરફોલથી લઈને મને યાદ આવ્યું કે હેરફોલમાં આપણા દિવસના થોડા વાળ ઉતરે ને તો વાંધો નથી, એ નોર્મલ છે, પણ વધારે વાળ ઉતરે તો પ્રોબ્લેમ છે। તમારા યુનો કોમ કરો તમારા વાળને અને થોડા ઘણા વાળ આવે ને તેને એવું નથી કહેવાતું કે તમારા વાળ ઉતરે છે, બહુ ઉતરે છે, મને પ્રોબ્લેમ છે હેરફોલની, એવું નથી, થોડા વાળ ઉતરે નોર્મલ છે, બધાના વાળ ઉતરે। નેક્સ્ટ, હેર વોશ કરીને આવો છો તો તમારા વાળ ભીના હોય છે, હવે એને તમારે ડ્રાય કરવાના છે, તો નેચરલી એને ડ્રાય થવા દો, મતલબ કે હવાના મતલબ નેચરલ જે હવા છે એનાથી ડ્રાય થવા દો। તમે હેર ડ્રાયર ના યુઝ કરો અને તમારે અર્જન્ટ કસે જવાનું છે, હેર ડ્રાયર તમારે યુઝ બી કરવું છે તો એની ઠંડી હવા આવે છે ને થી મતલબ નો હેર ડ્રાય કરો, વધારે ગરમ હવા ના યુઝ કરો, કારણ કે એ તમારા હેરને ડેમેજ કરશે। નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ છે ઓઇલિંગ, આ વસ્તુ છે ને સ્કીપ નથી કરવાની, કારણ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા વાળ માટે, કારણ કે તમને જેવી રીતે ખાવાનું જોઈએ છે તેવી રીતે તમારા વાળને બી, દેશી ભાષામાં કહું ને તો ખાવાનું જોઈએ છે, એ ખાવાનું નહીં ખાતા પણ એને ઓઇલ જોઈએ છે, તમારા સ્કાલ્ફને એ નરિશ રાખશે। ઓકે, ઓઇલ તમે કોઈ બી ઓઇલ યુઝ કરી શકો છો, મેં કોકોનટ ઓઇલ યુઝ કરું છું કારણ કે મારા માટે મતલબ મને સૂટ કરે છે, તમને કયું સૂટ કરે છે મને નથી ખબર, પણ તમને જે સૂટ કરે ને એ જ તમારે લગાવવાનું। ઓકે, તો બધી ગર્લ્સ અલગ અલગ રીતે એમનું રૂટીન હોય છે, કોઈ સ્કૂલ જાય છે, કોઈ ઓફિસ જાય છે અને કોઈ હાઉસ વાઇફ રહે છે, તો હવે કેટલા દિવસ લગાવવાનું છે એની વાત કરું, વીકની અંદર 3-4 દિવસ તો તમારે હેર ઓઇલ કરવાનું જ છે, અને જો તમે ડેલી નહીં લગાવી શકતા હોય તો રાત્રે લગાવીને જજો, બીજા દિવસે વોશ કરી દો તો તમારા માટે સારું રહેશે, તમે જેવી હેર ઓઇલ યુઝ કરો છો એ જ યુઝ કરજો। નેક્સ્ટ સ્ટેપ શું છે, સ્ટાઇલ યોર હેર નેચરલી, હવે આની અંદર શું છે કે આપણે હેરસ્ટાઇલ આપણી બનાવીએ છીએ, ઓકે, ઘરે રહે છે તો વાળ ખુલ્લા નથી રાખવાના, આપણે બાંધેલા રાખવાના છે અને બાંધવાના બી એવી રીતે છે એકદમ ઢીલું ઢીલું, વધારે ટાઈટ નથી કરવાના, નહીં તો વધારે ટાઈટ કરીને તમે બાંધશો ને તો આ જે તમારું અહીંયા સ્કાલ્પથી તમારા જે હેરને રૂટ્સ હશે ને તે ડેમેજ થઈ જશે, તૂટી જશે અને તમને ઇચિંગ થવા લાગશે અને ત્યાંથી જ બધી પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે આપણી। તો ટ્રાય કરો કે તમે વધારે ખુલ્લા બી નહીં રાખો અને તમે એને બાંધીને બી ચલાવો, તમે બન બનાવી શકો છો ઢીલો ઢીલો, તમે એક ચોટલો બનાવી શકો છો ઘરે, તો આ રીતનું તમે કશું
કરી શકો છો. બહાર જાઓ છો, વાળને ખુલ્લા નહીં મૂકો. ગરમીમાં તો બિલકુલ નહીં, કારણ કે ગરમીમાં તમે બહાર જશો ને તો સીધો સનનો એટેક તમારા સ્કાલ્પ પર થશે, તમારા વાળ પર થશે, અને ત્યાંથી વાળ ડેમેજ થવાનું સ્ટાર્ટ થશે. તમારા વાળ જે છે ને તે ડલ દેખાશે, ડ્રાયનેસ આવી જશે. બહાર જાઓ તો તમે કેપ વેર કરો, તમારા વાળને જેટલા બની શકે તેટલું બાંધી રાખો. અને તમે સ્વિમ કરો છો ઓકે, તો તમે સૌથી પહેલાં તમારા વાળને બાંધીને અંદર જાઓ ઓકે. એટલે સ્વિમિંગ પૂલનું જે પાણી હોય છે ને તે વાળને વધારે ડેમેજ કરે છે. બીજી વાત, જેવું તમે હેર વોશ કરીને આવો ને એવી રીતે થોડા વાળ ડ્રાય થાય નહીં એટલે તમારે કોમ ફેરવી લેવાનો છે. કારણ કે તમે ડ્રાય કરીને જ્યારે કોમ ફેરવશો ને તો તમારી જે મતલબ પૂંછ વગેરે હશે ને તેનાથી વાળ તૂટશે ઓકે. તમારી સ્કાલ્ફને હર્ટ થશે, એક તો વાળ ડ્રાય છે અને ઉપરથી તમારી પૂંછ નીકળશે બી નહીં. એટલે તમારે ભીના વાળની અંદર કોમ કરી લેવાનું છે તો એ સારું રહેશે. બીજી વાત અહીંયા એ આવે છે જે બધાને ગમે છે, મેં નથી કોઈ દિવસ કરાયું બટ તમારામાંથી બહુ બધાએ કરાયું હશે, હેર કલર. હવે બધાને ખબર છે કે હેર કલર કરાવે તો એક કેમિકલ પ્રોસેસ થાય છે. કેમિકલ પ્રોસેસમાં આપણા હેર ડેમેજ થાય છે, ફ્રીઝી થઈ જાય છે, આપણા હેર છે ને ડ્રાય થઈ જાય છે. તો મેં તમને એટલું જ કહું કે વાંધો નહીં કરાવો હેર કલર, બટ એની સામે ડબલ તમારું હેર કેર હોવું જોઈએ ઓકે. એ રીતનું તમે મતલબ કેમિકલ જેટલી પ્રોસેસ કરવામાં આવે છે ને એટલું તમે હેર કેર કરશો તો તમારા વાળ જેવા હતા તેવા રહેશે. કારણ કે હેર કલર કરાવ્યા પછી તમે પોતે જાણી શકશો, તમને પોતાને ખબર હશે કે આપણા વાળ કેટલા ડેમેજ થાય છે, કેટલા ડ્રાય થઈ જાય છે. સ્પેશિયલી આ જે એરિયા હોય ને એ વધારે ડેમેજ થાય છે. સો જ્યારે તમે મહેંદી લગાવો છો, જેને હેર કલર કરાવવાનું પસંદ નથી તે મહેંદી લગાવે છે મને ખબર છે, પણ જેટલી તમે મહેંદી યુઝ કરો ને તે ઓર્ગેનિક હોય એવું યુઝ કરો, કે જે આયુર્વેદિક હોય જેમાં કેમિકલ ના હોય એવી મહેંદી યુઝ કરો તો સારું રહેશે. પણ તમે પેલી બી યુઝ કરો છો તેમાંથી વાંધો તો નથી, બટ તમે મહેંદી એપ્લાય કરતા પહેલાં, મહેંદી જ્યારે લગાવો છો ને ત્યારે તમારે ઓઇલ લગાવી લેવાનું છે. હું મને એવા કહેવાવાળા મળ્યા છે કે જ્યારે અમે મહેંદી લગાવવા પહેલાં ઓઇલ લગાવી લઈશું તો મહેંદીનો કલર તો આવશે નહીં, પણ એવું કંઈ છે નથી, મહેંદીનો કલર આવશે જ. પણ ઓઇલ કેમ લગાવવાનું છે, જે મહેંદી તમે લગાવો છો તેના જે હાર્મફુલ કેમિકલ હોય ને એનાથી બચવા માટે, તમારા વાળને બચાવવા માટે એમ ઓઇલ લગાવવામાં આવે છે. અને એ ઓઇલ કોઈ બી તમે જે રેગ્યુલરી ઓઇલ યુઝ કરો છો ને તે ઓઇલ લગાવી લેવાનું છે, અને તમારે પછી મહેંદી એપ્લાય કરવાની છે. બીજી વાત, જ્યારે મહેંદી લગાવીને તમે સુકાવી દો છો ને તો એને એટલી બધી ડ્રાય નહીં થવા દો કે એ ધોતા સમયે તમારા વાળ તૂટી જાય. ત્યારે તમે મહેંદી એપ્લાય કરો છો અને એને કલાક સુધી રહેવા દેવાનું છે. કલાક અને બે કલાકમાં એની પ્રોસેસ જે થવાની છે ને તે થઈ જશે. આખો દિવસ તમારે નહીં રાખવાનું, આખી રાત બી તમારે નહીં રાખવાનું, કારણ કે એ કોઈ મતલબ નથી. જે એની પ્રોસેસ થવાની હશે ને તે 2-3 કલાકની અંદર એ થઈ જશે ઓકે. પછી વોશ કરી દેવાનું છે અને વધારે સુકાવા દેવાનું નથી, કારણ કે વધારે સુકાવા દેશો તો તમારા વાળ તૂટશે, તમારા વાળ ડ્રાય થઈ જશે, તો એ બધી પ્રોબ્લેમ આવશે. એની કરતાં તમારે 2-3 કલાકમાં તમારે જે મહેંદી લગાવો છો તે વોશ કરી દેવાની છે. અને આ જેટલું મેં તમને કહું છું ને એ મને ખબર છે, એ રીતનું કહું છું. એવું નથી કે મેં ખાલી વળાવી ચડાવીને તમને કહું છું, બટ મને જેટલું ખબર છે અહીંયા જેટલું બી મેં અમારી ચેનલ પર જે કંઈ બી કરું છું ને તમારી સાથે શેર કરું છું ને એ બધું મને ખબર છે એટલું મેં કરું છું. અને મને જેનાથી ફાયદો થયો છે એ જ વસ્તુ મેં તમારી સાથે શેર કરું છું. વગર કામની વસ્તુ શેર કરીને મને કંઈ મળવાનું નથી ઓકે. આ ટિપ્સ થઈ ગઈ આપણે હેર કેર માટેની, મતલબ આગળ બી હેર કેર માટે જ આવશે, પણ મેં આગળ મેં હવે હેર માસ્કની વાત કરવાની છું. બટ મેં તમને ખાલી એટલું કહું છું કે આપણા વાળને આપણે ડેમેજ થવાથી રોકી શકીએ, કેવી રીતે રોકી શકીએ એ આ બધી વસ્તુ હતી કે કેવી રીતે આપણે વાળની કાળજી લઈ શકીએ. હવે વાત કરીએ આપણે હેર માસ્કની, હેર પેકની, તો એ તમે કઈ રીતે લગાવી શકો, માર્કેટવાળો કે પછી DIY. ફર્સ્ટ હેર માસ્ક બધાને ખબર છે અને યુઝ બી કર્યું હશે, એલોવેરા જેલ. કંઈ જ નહીં કરવાનું, એલોવેરા જેલ લેવાનું છે પ્લાન્ટનું, અને એ પ્લાન્ટના એલોવેરા જેલમાંથી જે પેલું જે જેલ નીકળે છે ને એ કાઢી લેવાનું છે. અને નહીં કાઢો તો બી ડાયરેક્ટલી તમે હેરમાં તમારા સ્કાલ્પમાં આવી રીતે લગાવશો ને ઘસીને તો બી ચાલશે, વધારે જોરથી નથી રગડવાનું, નહીં તો તમારા સ્કાલ્પને પ્રોબ્લેમ થશે, હેર રૂટ્સ હશે તેને પ્રોબ્લેમ થશે. તો એવું કામ નહીં કરવાનું કે જેનાથી આપણાને પ્રોબ્લેમ થાય. આ થઈ ગયું સૌથી સસ્તું અને સારો ઉપાય. બીજી વાત, હું તમને અહીંયા જેટલું બતાવીશ ને DIY બનાવવાનું કહીશ, કારણ કે મારા ખ્યાલથી તો DIY વધારે કામ કરશે. જો હવે મારી વાત સાંભળો, કે તમે પ્રોડક્ટ લાવ છો માર્કેટવાળો ઓકે, મેં ના નહીં કહેતી કે માર્કેટનું યુઝ નહીં કરવાનું, બટ એ કેમિકલ પ્રોસેસ હોય છે. કેમિકલવાળી જે પ્રોડક્ટ તમને તાત્કાલિક રિઝલ્ટ, એ બી તમને તાત્કાલિક રિઝલ્ટ તો નહીં જ આપે, તમારે એને બી 2-3 વીક યુઝ કરવું પડે, એના પછી જ તમને રિઝલ્ટ મળે છે. અને એ કેવું કે
ટેમ્પરરી રિઝલ્ટ હોય એ તમે લગાવવાનું બંધ કરી દેશો તો એ પાછું તમારા જેવું હતું તેવું થઈ જશે. બટ જે આ ડીઆઈવાય છે, જે આયુર્વેદિક વસ્તુ જે છે તે આપણા ઘરમાં હોય છે, ઘરના આસપાસ પ્લાન્ટ વગેરેમાં હોય છે, એ વસ્તુ તમને ભલે લાંબુ જોઈને તમને રિઝલ્ટ આપશે પણ એ બેસ્ટ રિઝલ્ટ હશે અને કાયમવાળું રિઝલ્ટ હશે, પરમાનન્ટ વાળું. કારણ કે અત્યાર સુધી મેં મારા વાળમાં કોઈ કેમિકલ પ્રોસેસ નહીં કરાવી, નહીં મેં, હા મેં ટૂલ્સ યુઝ કર્યા છે સ્ટ્રેટ કરવા માટે, ટેમ્પરરી સ્ટ્રેટ મેં કરું છું, બટ જેટલું મેં ટેમ્પરરી સ્ટ્રેટ કરું બી છું એના પછી ડાયરેક્ટ મેં એની માટે હેર માસ્ક લગાવું છું, હેર ઓઇલ કરું છું, મતલબ જેટલું મેં યુઝ કરું છું ને હીટિંગ ટૂલ એટલું મેં મારા હેરને ડેમેજ થવાથી રોકું બી છું. ડેમેજ હેર માટે મેં તમને હેર પેક બતાવું તો કોકોનટ ઓઇલ લેવાનું છે. હવે તમારી પાસે કોકોનટ ઓઇલ નથી, તમને કોકોનટ ઓઇલ નથી સૂટ કરતું, તો તમે એની અંદર ઓલિવ ઓઇલ મિક્સ કરી શકો છો. તમારા હેરના અકોર્ડિંગ તમારે લેવાનું છે, પ્લસ એની અંદર હની મિક્સ કરવાનું છે. બંનેને મિક્સ કરવાનું છે અને તમારા હેરમાં મસાજ કરવાનું છે. લગાવીને મસાજ કરીને થોડા મિનિટ રહેવા દેવાનું છે, 10-15 મિનિટ રહેવા દેવાનું છે અને પછી વોશ કરી દેવાનું છે. કારણ કે એની અંદર હની છે તો તમે રાતે લગાવીને સૂઈ નહીં શકો, ઓકે? નહીં તો પછી બહુ ફ્રીઝી હેર જેના છે ને તેની માટે હું તમને પેક બતાવું. હા, ફ્રીઝી હેર માટે તમારે લેવાનું છે બનાના પ્લસ હની લેવાનું છે એની અંદર અને પ્લસ યોગર્ટ એટલે દહી, એ ત્રણને મિક્સ કરીને હેર માસ્ક લગાવી દેવાનું છે. હેર માસ્ક લગાવીને થોડી વાર રાખવાનું છે, 1.5 કલાક સુધી, અને પછી વોશ કરી દેવાનું છે. નેક્સ્ટ ફાઇન અને થીન હેર માટે મેં પેક બતાવું તો કોકોનટ ઓઇલ લેવાનું છે પ્લસ એની અંદર એગ વ્હાઈટ લેવાનું છે. એગ જે હોય ને તેનું જે યલો વાળું હોય છે ને તેને કાઢી નાખવાનું છે, પણ જે વ્હાઈટ વ્હાઈટ છે ને તે અંદર નાખી દેવાનું છે, મિક્સ કરીને વાળમાં લગાવવાનું છે. મસ્ત સુગંધ આવશે, સોરી એની સ્મેલ એકદમ બકવાસ છે, પણ કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ. સો આવી રીતે મિક્સ કરીને લગાવવાનું છે, થોડી વાર રાખવાનું છે અને પછી વોશ કરી દેવાનું છે. થોડી વાર કરીને એને બી 1.5 કલાક સુધી રાખવાનું છે, પછી વોશ કરી દેવાનું છે. બટ હા, તમે એની સ્મેલ લઈ શકતા હોય તો, કારણ કે અમુક લોકોને બહુ માથું દુખે અને વોમિટિંગ જેવું થાય, પણ જે રેગ્યુલર યુઝ કરે છે એને કંઈ વાંધો નહીં આવે. આઈ થિંક એગ વ્હાઈટ અને કોકોનટ ઓઇલ વાળું નથી કરવું, તેને હટાવી દો, આપણે બીજું યુઝ કરીશું, બનાના અને કોકોનટ ઓઇલ. બનાના વાળું મેં એની માટે સેપરેટ વિડીયો બનાવી છે કઈ રીતે કરવાનું છે, કારણ કે મેં આ વસ્તુ બહુ યુઝ કર્યું છે, બનાના પ્લસ કોકોનટ ઓઇલ. ઓકે, એની અંદર બનાનાનું જે મિક્સચર છે ને તેને એની અંદર કોકોનટ ઓઇલ નાખી દેવાનું છે, મિક્સ કરીને હેર પેક લગાવી દેવાનું છે. થઈ ગયું, 1.5 કલાક કાં તો 1 કલાક સુધી રાખવાનું છે અને એને વોશ કરી દેવાનું. નાના શું કામ કરે છે કે હેરને સ્ટ્રેટ કરે છે. આઈ થિંક મને તો એવું જ લાગે છે, કારણ કે મેં આ પેક વધારે લગાવ્યું છે એટલે કદાચ પહેલાં મારા વાળ આવા નહોતા, વાળ મારા વેવી હતા વાળ, પણ કદાચ આને લીધે આવા થયા હશે, ખબર નહીં. પણ હા, આ પેક નેચરલી આપણા વાળ સ્ટ્રેટ કરવામાં કામ કરે છે. હા, ફાઇનલી જેને ઇંતજાર હતો એ ટોપિક આવી ગયો છે, ડેન્ડ્રફ. આ બધી પ્રોબ્લમનો બાપ છે ડેન્ડ્રફ, હે ને? તો એમાં કેવું છે કે આ ડેન્ડ્રફથી બધાને પ્રોબ્લમ છે, દુશ્મન છે બધાનો. એની માટે તમને મેં હેરપેક બતાવું ને, તો તમારા હેરના અકોર્ડિંગ તમારે ઓઇલ લઈ લેવાનું છે, કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલ એવું કંઈ જરૂરી નથી કે કોકોનટ ઓઇલ જ, કારણ કે મને શૂટ કરે છે એટલે મેં કોકોનટ ઓઇલ લગાવતી હતી. તમને જે બી ઓઇલ શૂટ કરે તમે લગાવી શકો છો. કોકોનટ ઓઇલ લેવાનું છે પ્લસ હની લેવાનું છે પ્લસ એની અંદર લેમન જ્યુસ. તમારી હેરની લેન્થ આટલી હશે ને મારા જેટલી, તો તમે 1/2 લેમન નાખી શકો છો. મિક્સ કરીને લગાવી દો, થોડી વાર મસાજ કરો, રાખો અને એને બી 3-4 કલાકમાં તમે હેર વોશ કરી શકો છો. હવે આ વસ્તુ નથી કહું ને, તો મારી પાસે મસ્ત એક વસ્તુ છે, મસ્ત એક પ્રોડક્ટ છે કે જે તમારી વેટ લોસમાં બી કામ લાગશે. હવે શું કરવાનું, એલોવેરા જેલ લઈ લેવાનું છે. એલોવેરા જેલ બી તમે પ્લાન્ટનું જ લેજો. પેલું પ્રોડક્ટવાળું તમે આઈ થિંક યુઝ કર્યું હશે તમે, તો તમારી માટે સારું રહેશે. અને જો તમને નથી સૂટ કરતું તો તમે પ્લાન્ટનું લઈ શકો છો. પ્લાન્ટનું એલોવેરા જેલ લેવાનું છે, અંદર હની મિક્સ કરવાનું છે. હનીની અંદર એપલ સાઇડર વિનેગર મિક્સ કરવાનું છે. એપલ સાઇડર વિનેગર બોમ્બ છે, તમારું વેટ લોસ કરવામાં બી કામ લાગશે અને તમારા હેરને હેલ્ધી રાખવાનું કામ કરે છે, તમારા હેરને નરિશ રાખવાનું કામ કરે છે અને તમારા વાળને કન્ડિશનર કરે છે. અને આ એપલ સાઇડર વિનેગર મેં ડેલી લઉં બી છું, જ્યારથી મારું નો મને લાગે છે કે હું જાળી થવા લાગી છું. એક્સરસાઇઝ પછી લઈ શકો છો, એક્સરસાઇઝ પહેલાં બી લઈ શકો છો, એવું કંઈ છે નહીં, પણ ખાધા વગર એને તમારે પીવાનું છે. એપલ સાઇડર વિનેગર આની અંદર છે, હની, હની છે આની અંદર, અને આ છે ન્યૂ હર્બ્સનું છે. મારી પાસે બ્રાન્ડ છે તે છે ન્યૂ હર્બ્સ. આ તમને એમેઝોન પર મળી જશે, મેં એમેઝોન પરથી જ લીધું હતું. અને
હા એનો ટેસ્ટ એકદમ ભંગાર આવશે, પણ તમે છે ને ટોનરની રીતે બી યુઝ કરી શકો છો તમારી સ્કિન માટે, તમે હેર માટે યુઝ કરી શકો છો, તમારી બોડી માટે આ સારું છે, તો આના બહુ બધા ફાયદા છે. ઓકે, તો આ પેક હતું ડેન્ડ્રફ માટે. હવે થોડુંક વસ્તુ એવી જાણી લઈએ કે આપણે શું નહીં કરવું જોઈએ. આ જે મેં પોઈન્ટ અત્યારે કહીશ ને તમને, એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હોટ શાવર, ગરમ પાણીથી તમે નહાવ છો વાંધો નથી, પણ તમારા હેરમાં ગરમ પાણી નથી નાખવાનું. તમે જ્યારે હેર વોશ કરો ને તો નોર્મલ વોટરથી તમારે હેર વોશ કરવાના છે, ગરમ ગરમ પાણી નથી નાખવાનું, કારણ કે એનાથી તમારા વાળ ડ્રાય થઈ જશે, હેરફોલ થશે, ડેન્ડ્રફની પ્રોબ્લેમ થશે, અને એ બધું આપણે નથી ચાહતા કે થાય. આ વસ્તુ તો મતલબ બધાની જ પ્રોબ્લેમ છે કે ટેન્શન, જેટલું તમે ટેન્શન લેશો તમને જેટલું સ્ટ્રેસ હશે ને, તો એનાથી બી તમારી બોડી પર ઇફેક્ટ થશે, તમારી સ્કિન પર ડાર્ક સર્કલની પ્રોબ્લેમ, અને સ્પેશિયલી હેર. હેર માટે બી આ વસ્તુ છે, મને નથી ખબર, પણ મને થોડા ટાઈમ પહેલાં જ ખબર પડી કે આપણે સ્ટ્રેસ લઈને તો આપણા વાળ પર બી ઇફેક્ટ થાય છે. તો ઓછામાં ઓછું સ્ટ્રેસ લો, હવે એ તો આપણે નથી રોકી શકતા કે ટેન્શન તો આપણે રોકી નથી શકતા, એ તો આવી જ જાય છે, બટ તો બી આપણે જેટલું સ્ટ્રેસ લઈએ છીએ તેટલું આપણા હેરને બી પ્રોબ્લેમ થાય છે, તો એ ઓછું લેવાનું. હવે ત્રીજી વાત છે કેમિકલ, એના વગર તો આપણે રહી નહીં શકતા, કંઈ ના કંઈ એક્સપેરિમેન્ટ તો કરવો જ છે. આપણા શેમ્પુ કેમિકલ આવી ગયું, કન્ડિશનર આવી ગયું, મહેંદી, હેર કલર્સ, આપણે જે બધા પ્રોડક્ટ યુઝ કરીએ છીએ ને, બધા શેમ્પુ વગેરે યુઝ કરીએ છીએ ને, તેમાં કેમિકલ્સ હોય છે. શેમ્પુ કન્ડિશનર ના યુઝ કરો કે જેમાં કેમિકલ છે, જેટલું બની શકે તેટલું તમે આયુર્વેદિક શેમ્પુ કન્ડિશનર, ડીઆઈવાય હેર માસ્ક બનાવો, ડીઆઈવાય પેક બનાવો, એ બધું જેટલું યુઝ કરશો ને એટલું સારું રહેશે. તો કેમિકલવાળી પ્રોડક્ટથી તમારે થોડું દૂર રહેવાનું, અને તમે કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ બી કરો છો તો પ્રોબ્લેમ નથી, એની સામે એટલું હેર કેર બી હોવું જોઈએ તમારું. સોલ્ટ વોટર, હવે આપણે મીઠાવાળા પાણીમાં તો નહાતા નથી, એ તો નથી, બટ આપણું આજકાલનું પાણી બી એવું થઈ ગયું છે ને, ખારું પાણી આવે છે, મતલબ બહુ બધાના ટાઈમ ઘરે એવું પ્રોબ્લેમ હશે કે ખારા પાણીનું આવવાનું હશે, ખારું પાણી આવતું હશે, તો આ વાળ આપણા ખરાબ થવાનું આની પાછળ આ બી એક કારણ છે કે જેટલું આપણે ચોખ્ખું પાણી નથી યુઝ કરતા, જેટલું ક્લીન પાણીથી આપણે હેર વોશ કરીએ ને એટલું સારું રહેશે, પણ સોલ્ટી પાણી એટલે મતલબ થોડું ઘણું ખારું ખારાશ પડતું પાણીથી આપણે હેર વોશ કરીએ ને તો વાળ ડેમેજ થાય છે, એનાથી આપણું જે સ્કાલ્ફ છે ને એમાં ડેન્ડ્રફ આવે છે, સ્કાલ્ફમાં રેડનેસ આવી જાય છે, અને જેનું સેન્સિટિવ સ્કાલ્ફ છે એને તો બહુ બધી પ્રોબ્લેમ થાય છે ગાઈસ. તો એટલું ટ્રાય કરવું કે જે પાણીથી આપણે હેર વોશ કરીએ છીએ ને એ ક્લીન હોય અને મીઠું હોય, ખાંડ નથી મેળવવાની. ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ છે, લાસ્ટ વાળો, કે હેર કેર નહીં કરીએ તો શું થાય. મેં વિચાર કરી યાર શું હેર કેર કરવાનું, શું આ હેર કેર શું હશે. જો આપણે નાના હતા, ઓકે આપણે નાના હોય તો એટલું ભાન બી નથી હોતું કે યાર હેર કેર શું છે, શું કરવાનું એના માટે, આપણા વાળને સારા રાખવા માટે શું કરીએ, એમ જ ઘસે બી દોડી જવાનું. તમને ખબર હશે, ખબર નહીં મને, પણ મને તો એ બી ભાન નહોતું કે વાળમાં તેલ લગાવવું જરૂરી છે, અને હું એમ જ નીકળી પડતી હતી. જુઓ, હેર કેર નહીં કરીને તો આપણો હેર ગ્રોથ ત્યાં જ સ્ટોપ થઈ જાય છે. હવે આપણે કેમિકલ પ્રોસેસ કરાવ્યા કરીએ છીએ, હેર સ્ટ્રેટનિંગ કરાવીએ છીએ, હેર કર્લ કરાવીએ છીએ, અને એવી રીતના જ રહેવા દઈએ છીએ. આપણે હેરમાં ઓઇલ નથી યુઝ કરતા, ઓકે શેમ્પુ સારા નથી યુઝ કરતા, કંઈ બી આવે તે શેમ્પુ લગાવી લઈએ છીએ, આપણને સૂટ થાય કે નહીં સાથે આપણને કંઈ ફરક નહીં પડતો. એવી રીતે આપણે લાપરવાહી રાખીએ ને તો આપણો હેર ગ્રોથ ત્યાં સ્ટોપ થઈ જાય છે, ડેન્ડ્રફની પ્રોબ્લેમ થઈ જાય છે, હેરફોલની પ્રોબ્લેમ થઈ જાય છે, ફ્રીઝી થઈ જાય છે હેર, અને જેટલી હેરની કાળજી હમણાં લેશો ને એટલું તમને આગળ જઈને સારું રહેશે. એટલે જ આપણે હેરની કેર નહીં કરીએ ને તો આગળ જતાં આપણા હેર નથી સુધરવાના, એવા ને એવા જ રહેવાના છે. સો જેટલું બની શકે એટલું હેર કેર કરો. બીજી વાત કે આપણે હેર વોશ નથી કરતા, ઓકે અઠવાડિયામાં એકવાર હેર વોશ કરી દઈએ છીએ રવિવારે, કે આજે રવિવાર છે આજે હેર વોશ થશે, બટ ના, એવું નથી. એવું નથી જરૂરી કે હેર વોશ આપણે રવિવારે જ કરવાનો છે, એવું નથી. વીકની અંદર 3-4 વાર આપણે હેર વોશ કરવો જ જોઈએ. એટલે આપણા સ્કાલ્ફને, જે આપણો જે સ્કાલ્ફ છે ને, એને ગંદો નથી રાખવાનો, દેશી ભાષામાં કહું તો, એને આપણે ક્લીન રાખવાનો. સોફ્ટ હેર કોમ તમે યુઝ કરો તો સારું રહેશે. લાસ્ટ પોઈન્ટ છે ગાઈઝ, એક્સપેરિમેન્ટ વધારે નહીં કરવાના આપણા વાળ સાથે, સ્પેશિયલી આપણી સ્કિન આપણા વાળ સાથે એક્સપેરિમેન્ટ બિલકુલ નહીં કરવાના. જો તમને લાગે કે આ વસ્તુ મારા પર સૂટ થશે અને હું કરી શકીશ અને મારા વાળ એનાથી નહીં ડેમેજ થાય, તો જ એ વસ્તુ કરવાનું, વધારે પડતા એક્સપેરિમેન્ટ નહીં કરવાના, નહીં તો તમને જબરું પડશે, તમારા વાળ ડેમેજ થશે. એવું બી થઈ શકે કે આગળ જતાં તમારા વાળ સારા નહીં બી રહે. ઓકે ગાઈઝ, તો અહીંયા મારું વિડીયો ખતમ થાય છે આજે માટે, આટલું જ. અને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
થેન્ક યુ સો મચ. આઈ થિંક મેં બધા પોઈન્ટ કવર કરી લીધા છે, અને તો બી એકાદ બે પોઈન્ટ રહી ગયો હોય જે તમને પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ બી કરી શકો છો, ત્યાં મને ફોલો બી કરી શકો છો, અને ત્યાં મેં ડેલી અપડેટ્સ નાખતી રહું છું, સ્ટોરીઝ વગેરે, કારણ કે સ્કિન કેર કયું પ્રોડક્ટ સારું છે, હેર કેર માટે એ બધું ત્યાં મેં નાખતી રહું છું, તો તમે ત્યાં મને ફોલો કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને આ વિડીયો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો, શેર બી કરી દેજો તમારી ફ્રેન્ડ્સ જોડે, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબની બાજુમાં બેલ આઇકન હશે એને હિટ કરી દેજો, કારણ કે મારી જે આવનારા વિડીયો હશે ને તેની નોટિફિકેશન તમને મળી જશે. આઈ હોપ કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે અને હેલ્પફુલ રહ્યો હશે. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે બ્લેસ્ડ.